નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 7 અને પ્રવૃત્તિ નંબર 16, મારા આદર્શ. મિત્રો, સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વિડીયો ગમતા હોય તો લાઇકનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આજુબાજુના લોકોમાંથી કેટલાક લોકો માટે સમાજને વધુ માન હોય તેવું અનુભવ્યું હશે. આવા લોકોએ સમાજ સુધારણા માટે ઘણા કાર્ય કર્યા હોય છે. આમાં ધર્મગુરુ, સમાજસેવક, કોઈ નેતા, ગામનો આગેવાન કે દાનવીર પણ હોઈ શકે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી આપના સૌના હૃદયમાં બિરાજમાન છે. તેનું કારણ તેમાં લોકકલ્યાણ માટેના કાર્ય છે. તમારા ગામમાં પણ કેટલાક લોકો એવા જ હશે જેના માટે સૌને આદર હોય. તમે આવા આજ દિન સુધીમાં પુસ્તક, વર્તમાન પત્રમાં વાંચેલું હોય, તમારા ગામમાં કે આજુબાજુમાં એવી વ્યક્તિ વિશે સાંભળેલું હોય કે ટીવી મોબાઈલમાં જોયેલું હોય, તેવી આદર્શ વ્યક્તિ વિશે માહિતી એકઠી કરીને લખવાનું છે. આવી વ્યક્તિઓ તમારી આસપાસ હોય તો તેની મુલાકાત પણ લેવી જોઈએ. આવી વ્યક્તિ લોકો કેમ વધુ પસંદ કરે છે તેની માહિતી મેળવવા માટે બીજા લોકો સાથે વાતચીત કરીને માહિતી જાણી શકાય છે. તમારા આદર્શ વિશેની માહિતી તમારા વર્ગ સમક્ષ રજૂ તમારે કરવાની રહેશે. હવે મારા આદર્શની વાત કરો તો મિત્રો, મેં એ કંઈ ઉદાહરણ તરીકે મધર ટેરેસાને લીધા છે. બરાબર છે કે જેમણે ઘણી બધી લોકોને ગરીબના જે ગરીબોના સંત તરીકે ઓળખાતા હતા. તમે તમારા આજુબાજુના કોઈ નેતા પણ પસંદ કરી શકો છો. મધર ટેરેસા, જેમને ગરીબોના સંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ 20મી સદીના સૌથી પ્રેરણાદાયક અને પ્રખ્યાત વ્યક્તિઓમાંના એક હતા. તેમના દયા, કરુણા અને નિસ્વાર્થ સેવાના કાર્યોએ સમગ્ર વિશ્વની અંદર લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. તેમના જીવન અને કાર્યના ઘણા પાસાઓ તેમને આદર્શ વ્યક્તિ બનાવે છે. મધર ટેરેસાને ઈસવીસન 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો. મધર ટેરેસાએ પોતાનું સમગ્ર જીવન ગરીબો, બીમારો અને અનાથોની સેવામાં સમર્પિત કર્યું. તેમણે મિશનરીઝ ઓફ ચેરિટીની સ્થાપના કરી, જે સંસ્થા આજે પણ વિશ્વભરની અંદર ગરીબો અને વંચિતોની સેવા કરે છે. મધર ટેરેસા માનતા હતા કે દરેક વ્યક્તિ પ્રેમ અને કરુણાને લાયક છે, ભલે તેમની પરિસ્થિતિ કેવી પણ હોય. તેમણે ગરીબો અને બીમારોની સંભાળ રાખી તેમજ મૃત્યુ પામેલા લોકોને દફનાવવામાં પણ મદદ કરી. મધર ટેરેસા સાદગીભર્યું જીવન જીવતા રહ્યા અને ક્યારેય ધન દોલત કે ખ્યાતિની ઈચ્છા નહોતી દર્શાવી. તેમણે હંમેશા ગરીબો અને વંચિતો સાથે રહેવાનું પસંદ કર્યું અને તેમના કાર્ય માટે ક્યારેય કોઈ પુરસ્કાર કે માન્યતા સ્વીકારી નહીં. મધર ટેરેસાએ શીખ્યું કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને માફ કરવાની શક્તિ ધરાવે છે. તેમણે ધાર્મિક અને જાતીય ભેદભાવ વિના બધા લોકો પ્રત્યે સમજણ અને સહાનુભૂતિ દાખવી. મધર ટેરેસાએ પોતાના જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો, પરંતુ તેમણે ક્યારેય હાર ન માની. તેમણે હંમેશા ગરીબો અને વંચિતોને મદદ કરવાનું ચાલુ રાખ્યું, પછી ભલે તેમનો સામનો વિરોધ કે મુશ્કેલીઓથી થયો હોય. મધર ટેરેસાએ ભિન્ન ભિન્ન ધર્મો અને સંસ્કૃતિના લોકોને એક કર્યા. તેમણે શીખ્યું કે પ્રેમ અને કરુણા સાર્વત્રિક ભાષાઓ છે જે દરેકને જોડી શકે છે. મધર ટેરેસાનું જીવન અને કાર્ય આપણને દયા, કરુણા અને નિસ્વાર્થ સેવાના મહત્વની શીખ આપે છે. તેમણે દર્શાવ્યું છે કે દરેક વ્યક્તિ પણ વિશ્વની અંદર પરિવર્તન લાવી શકે છે અને તેમનું જાવન આજે પણ લાખો લોકોને પ્રેરણા જે છે તે મિત્રો જીવન એમનું આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં.